નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ઇંગ્લિશ વિષયમાં ધોરણ ત્રીજા નું બરાબર એસએલ, આજે એસએલ લઈશું બરાબર. એસએલ વિશે ભણશું. એસએલ એટલે શું? તો એસએલ ને ગુજરાતીમાં આપણે નિબંધ કહીએ છીએ. એસએલ ગુજરાતીમાં શું કહેવાય? એસએલ ને ગુજરાતીમાં નિબંધ કહેવાય બરાબર. તો આજે આપણા એસએલ નું નામ એટલે નિબંધ નું નામ માય પેટ ડોગ છે. કયું નામ છે? તો માય પેટ ડોગ બરાબર. હવે માય પેટ ડોગ લખવું હોય, તમારે નિબંધ લખવું હોય તો એના સ્પેલિંગ તો તમને આવડવા જોઈએ. તો એના સ્પેલિંગ આપણે જોઈએ તો હું તમને નિબંધ ના સ્પેલિંગ મેં લખ્યા છે અહીંયા, અને હું સ્પેલિંગ મેં તમને ઉચ્ચાર ને અર્થ સાથે સમજાવી દઉં, અને પછી આપણે નિબંધ લખવાનું શરૂ કરીએ બરાબર. તો ચાલો હવે આ છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો પેલા માય પેટ ડોગ નો અર્થ તો આ માની જશે આપણે, પણ હું એમના નિબંધ વાળો તો માય પેટ ડોગ, માય એટલે મારું, પેટ એટલે પાળતું, પાળતું કે પાળતું, અને ડોગ એટલે કૂતરું બરાબર. મારું મારું પાળતું મારો પાળતું કૂતરો. હવે જો આ સ્પેલિંગ ની શરૂઆત કરીએ તો પી ટી પેટ, ડી ઓ જી ડોગ. ડોગ નો સ્પેલિંગ બધા તમને આવડે છે. તો પી ટી પેટ, ડી ઓ જી ડોગ. પેટ ડોગ એટલે પાળેલો કૂતરો કે પાળતું કૂતરો, તમે તમે કહી શકો. આઈ હેવ, આઈ એટલે મારો, હેવ એટલે પાસે, મારો મારી બરાબર. તો આઈ એટલે મારી, હેવ એટલે પાસે. તો મારી પાસે, મારી પાસે, અને હેવ શબ્દ જ્યારે તમે પાઠ પહેલો હો તો આપણે આઈડિયાનો પહેલો પાઠ હતો એમાં પાછળ મેં તમને કીધું હતું કે જો તમને આ સ્પેલિંગ તમે કરશો તો જ તમને આ કોઈ નિબંધ લખતા આવડશે કે વાક્ય લખતા આવડશે. એમાં હેવ નો સ્પેલિંગ હતો તમે જોઈ લેશો. તો આઈ હેવ એટલે મારી પાસે. ટી એ આઈ એમ, ટી એ આઈ એમ ટેલ એટલે પૂછડી, કૂતરાને પૂછડી હોય છે ને, તો ટેલ એટલે પૂછડી. જી આઈ વી ઈ, ગીવ એટલે આપવું. જી આઈ વી ઈ, ગીવ એટલે આપવું. એમ આઈ એલ કે, મિલ્ક એટલે દૂધ. એમ આઈ એલ કે, મિલ્ક એટલે દૂધ. વી આર ઈ એ બી, બ્રેડ એટલે બ્રેડ. એનો કઈ બીજો કઈ અર્થ થતો નથી, આપણે બ્રેડ જ બોલીશું. તો બી આર ઈ એ બી, બ્રેડ એટલે બ્રેડ. પી એલ એ વાય, પ્લે. પ્લે એટલે રમવું. પી એલ એ વાય, પ્લે એટલે રમવું. ચાલો અહીંયા જોઈએ તો ડબલ્યુ આઈ ટી એચ, ડબલ્યુ આઈ ટી એચ. વી એટલે સાથે, વી એટલે સાથે. વી ઈ આર વાય, એસ ટી આર ઓ એન જી. હવે જો હું તમને આમાં સમજાવતી જાઉં છું તો ધ્યાનથી સાંભળજો બરાબર. તો આ
આજે મે પહેલી વાર પાડેલો છે જો મે એક સબ્જેક્ટની જગ્યા ઉપર પહેલી લાઈનમાં મૂકેલો છે બાકી જ્યાંથી પહેલા પહેલા પૂર્ણ થાય ત્યાં સુધી જગ્યા ઉપરની નથી બરાબર પછી આપણે બીજા પેરેગ્રાફ ઉપર આવશું ત્યારે વળી પાછું તમને એના વિશે સમજાવીશ તો સૌપ્રથમ કહે છે કે આઈ હેવ અ પેટ ડોગ આઈ એચ એ ટી હેવ અ પી ઈ ટી પેટ અને ડોગ આઈ હેવ અ પેટ ડોગ તો તમે આનો અર્થ સમજી ગયા છો તો આઈ એટલે મારી પાસે એક માણસ હું બરાબર મારી પાસે હેવ એટલે પાસે મારી પાસે જે શબ્દ આવી ગયો છે શબ્દ અ પેટ ડોગ એટલે પાલતું કૂતરો છે એટલે મારી પાસે પાલતું કૂતરો છે એટલે હેવ એટલે મી પાસે હું એટલે મારી પાસે પાલતું કૂતરો છે ઇટ્સ આઈ ટી અને જો ધ્યાનથી જો આઈ ટી પછી મેં ફર્સ્ટ ઓફિસ કર્યું છે અહીં એક એસ કર્યો છે જો હું બાજુમાં તમને લખી બતા તો આ એસ એટલે બહુવચન થઈ જાય જો માત્ર એસ જ લગાડું તો બહુવચન થઈ જાય થઈ જશે એટલે એસ નથી આવતો આપણે અહીંયા ઇટ્સ આ રીતે ફર્સ્ટ ઓફિસ કરી પછી એસ લખવું પડે શું કામ કે આનો અર્થ તે નું નો ની નો ના માટે આવું કરી અને પછી એસ લગાડવાનો તો તેનો ઇટ્સ એને એની નેમ ઇઝ મોતી તેનું નામ મોતી છે બરાબર ઇટ્સ નેમ ઇઝ મોતી ઇઝ એટલે છે નેમ એટલે નામ મોતી એટલે મોતી એનું નામ છે એટલે અર્થ થયો તો નથી કે તેનું નામ કે તેમનું નામ મોતી છે હવે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે જ્યારે પહેલો વાક્ય પૂછ્યું કે મેં પૃષ્ઠો બતાવ્યો છે એટલે વાક્યની છેલ્લે હંમેશા ફર્સ્ટ સ્ટોપ કરવું જરૂરી છે હવે આ બીજું વાક્ય પૂછ્યું એટલે કે અહીંયા પણ મેં ફર્સ્ટ સ્ટોપ બતાવ્યો છે અને બીજું એક ખાસ કે જ્યારે વાક્યની શરૂઆત થાય છે તો આપણે પહેલા પણ વાત થઈ કે પ્રમાણે વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી જ કરવાની છે હવે ઇટ ઇઝ બેક ઇટ તે ઇઝ એટલે છે બેક એટલે કાળો એટલે તે કાળો છે અને તેનો રંગ કાળો છે હવે વાક્યની શરૂઆત થઈ છે ઇટ થી અને શું કહ્યું છે અહીંયા પેલો અક્ષર કેવો લખ્યો છે પેલો અક્ષર આપણે કેપિટલ લખ્યો છે તો ઇટ હેઝ ફોર લેગ્સ એટલે ઇટ હેઝ એટલે તેની પાસે ફોર લેગ્સ ફોર જો ફોર એટલે ચાર અને લેગ એટલે પગ પણ પાછળ છે એસ લાગ્યું છે આ એસ ઉપર લગાવ્યું છે આપણે કેમ કે ચાર પગ છે તો બહુવચનનો પગ છે ને એક પગ હોય તો લેગ કહી પણ ચાર પગ છે ફોર લેગ્સ એટલે શું કહ્યું છે બહુવચન લખ્યું છે એટલે આપણે એસ લગાવ્યો છે એટલે ચાર પગ અને જો બીજો કે મેં અહીંયા લેગ્સ પહેલા અહીંયા મેં આર્ટિકલ મૂકેલ નથી અને ક્યારે મૂકવાનો બહુવચનમાં મૂકવાની ભૂલ કરવી નહીં એટલે આર્ટિકલ આવશે નહીં કેમ કે બહુવચનનો શબ્દ છે લેગ્સ એટલે એટલે ફોર લેગ્સ ટુ બે એ પણ બહુવચન શબ્દ છે ટુ આઈસ જો એસ લગાવ્યો છે એક આંખ હોય તો આઈ લખી પણ બે આંખ છે બે કે તેથી વધારે માટે આપણે શું લખવું છે આઈસ એટલે બે આંખો ટુ ઇયર્સ વળી પાછો આપણે એસ લગાવ્યો છે પણ એ આર્ટિકલ અહીંયા કે અહીંયા લખેલો નથી શું કામ છે લખેલો કેમ કે એ એક આ બહુવચનનો શબ્દ છે એટલે જો ફોર લેગ્સ ટુ આઈસ ટુ ઇયર્સ ચાર પગ બે કાન આંખ અને બે કાન વળી પાછો એ એટલે અમે એક એટલે નો અર્થ શું થશે અમને અ લોંગ ટેલ અ લોંગ ટેલ ટેલ એટલે તમે શીખી ગયા આગળ પૂછડી ટેલ નો અર્થ થાય છે પૂછડી બરાબર અને આપણે એ આર્ટિકલ લગાવી છે કેમ કે કૂતરાને એક વાર પૂછડી હોય બે કે વધારે પૂછડી હોય નહીં એટલે આપણે આર્ટિકલ લખ્યું છે તો તમે એમ કહેશો કે ટીચર આર્ટિકલ તો તે પહેલા આવે તમે શું કહેશો કે અ ટેલ આ લખવું પડે તમારે ટી એ આઈ એલ બરાબર તો અ ટેલ ની આવે ટેલ અહીંયા આવશે શું કામ કે આ લોંગ શબ્દ છે ને એ કૂતરાની વિશેષતા એટલે કૂતરાને લાંબી પૂંછડી શું લોંગ એટલે લાંબી એટલે કૂતરાની પૂંછડી છે પણ કેવી પૂંછડી છે તો કે લાંબી પૂંછડી છે એટલે જ્યારે આવું હોય તો આ વિશેષણવાચક શબ્દ છે આને કેવો શબ્દ કહેવાય વિશેષણ કહેવાય એટલે જ્યારે આવું થાય કે અ તો આવશે જ આર્ટિકલ એ કે એન માં એ જ આવશે શું કામ કે આ ટી છે આર્ટિકલ મૂકવો પડે આમ ન કરાય આમ મૂકાય નહીં અહીંયા એલ ઓ એન જી લોંગ ટેલ ના આવે આ ખોટું પડે
વિશેષણવાચક શબ્દ છે એટલે વિશેષણની પહેલા તમારે જે આર્ટિકલ મૂકવાનો થતો હોય એ કે ઇન એ મૂકી દેવો પડે એટલે એવું કે છે આખું વાક્ય જો પાછું સમજીએ તો ઇટ હેઝ ફોર લેગ્સ ટુ આઈઝ ટુ ઇયર્સ એન્ડ અ લોંગ ટેઇલ બરાબર એટલે તેની શું છે તો ચાર પગ છે બે હાથ છે અને બે કાન અને એક લાંબી પૂંછડી છે તો આપણે હવે બધાનું લઈ પૂછી પૂછી નાખું આ તો સમજાઈ ગયું હશે કે સૂત્રમાં આપણે આર્ટિકલ અહીં લોંગ ની પહેલા મૂકેલ છે બરાબર ચાલો હવે આપણે બીજો પેરાગ્રાફ જોઈએ જો મેં બીજા પેરાગ્રાફ પછી લીટી મૂકી છે કેમ કે તમને જુદું દેખાય કે હવે બીજો પેરાગ્રાફ શરૂ કરવાનો છે જો તમારે અહીંયાથી શરૂ કરો તો પણ જાય પણ આપણી પાસે પેજ ની કઈ કમી છે ને એટલે વ્યવસ્થિત લાગે એટલા માટે આપણે એક લાઈન આખું જે ફોર લાઈન ને મૂકવું હોય અમે એક આખી ફોર લાઈન મૂકી દેવાની અને પછી આપણે લખવાની શરૂઆત કરવાની તો બીજો પેરેગ્રાફ છે અને પેલો પેરેગ્રાફ તો હવે આ બીજો પેરેગ્રાફ આપ્યો બરાબર તો આમાં આપણે આમાં શું કરીએ પહેલા પેરેગ્રાફમાં તો પહેલા પેરેગ્રાફમાં આપણે મોતી વિશે વર્ણન કર્યું કે મોતી કોણ છે એ ઓળખાય કે પછી એને કેવા કલરનો છે એ કીધું છે અને પાછું એના અવયવ એના અંગો કીધા છે બરાબર કે એના આખેથી વસ્તુ મોતીની છે એટલે આપણે પહેલા પેરેગ્રાફ અહીં દર્શાવ્યું છે અને હવે આપણે બીજો પેરેગ્રાફ શરૂ કરીએ બરાબર બીજો પેરેગ્રાફ શરૂ કરીએ તો હવે એમાં શું આવશે પેલો છે કે પેરેગ્રાફ તો કીધો આઈ આઈ થી શરૂઆત કરો કેપિટલ લેટર થી શરૂઆત કરો આઈ ગીવ ઇટ મિલ્ક એન્ડ બ્રેડ આઈ ગીવ ઇટ મિલ્ક એન્ડ બ્રેડ આઈ એટલે હું ગીવ ઇટ એટલે આપું ઇટ એટલે તેને મિલ્ક એટલે દૂધ એન્ડ એટલે મને અને બ્રેડ એટલે બ્રેડ એટલે હું તેને દૂધ અને બ્રેડ આપું છું કેમ કે મોતીને દૂધ અને બ્રેડ ભક્તું હોય છે એટલે મોતીને શું આપે છે કે હું મોતીને દૂધ અને બ્રેડ આપું છું હવે જો આ કરે તો પૂછો છે તો ફૂલ સ્ટોપ કરાવ્યું છે પછી શરૂઆત કરીએ પાછો વાક્ય હું જો હવે આ પેરેગ્રાફ બીજી લાઈન આવી છે કે મે આ જગ્યા મૂકી નથી બરાબર આઈ પ્લે વિથ મોતી આઈ એટલે હું પ્લે એટલે રમું વિથ એટલે સાથે મોતી એટલે મોતી એટલે હું મોતી સાથે રમું છું અને ઓબવિયસલી એ વાત સાચી છે કે તમારે તમે જો પાણીનો પુત્ર હોય તો તમે એની સાથે રમતા હો છો અને મોતી મને કહે છે કે હું મોતી સાથે રમું છું અને તમે આમ બી જોશો કે જ્યારે જ્યારે મેં મોતી રાખ્યું છે ત્યારે મેં એનો પહેલો અક્ષર છે કેપિટલ કરેલો છે જો એમ છે અને મોતી છે પછી અહીંયા મોતી છે બરાબર અહીંયા મોતી છે તો મેં તમને નાના સ્તરીમાં તમને કહેતી હોઉં છું કે મોતી છે લખો ત્યારે કોઈ પણ મોતી બીજ લખ કે જ્યારે કોઈ પણ નામ શરૂઆત કરો તો હંમેશા કેમ લખવાનું છે પહેલો અક્ષર એમાં કેપિટલ લખવાનું છે મોતીમાં મેં કેપિટલ કર્યો છે તો મોતી ઇઝ અને અહીંયા વાક્યની શરૂઆત પણ થાય છે તો મોતી ઇઝ એટલે છે વેરી સ્ટ્રોંગ વેરી એટલે ખૂબ સ્ટ્રોંગ એટલે મજબૂત કે બળવાન તો મોતી ઇઝ વેરી સ્ટ્રોંગ હવે પાછળના પેજ ઉપર બીજા પેજ ઉપર જાઓ તો મોતી ઇઝ વેરી સ્ટ્રોંગ એટલે મોતી ઘણો બળવાન છે હવે જો આ ફૂલ સ્ટોપ આવ્યો હવે ઇટ પ્રોટેક્ટ ઇટ એટલે તે પ્રોટેક્ટ એટલે રક્ષણ આપણે સ્થળિકા જોયું ઇટ પ્રોટેક્ટ અવર હાઉસ એટ નાઇટ એટલે આખી રાત્રિ એ તે એટ એટલે એક સમયનો સતો શબ્દ છે એટલે એટ એટલે આખો ચોખ્ખો શબ્દ થાય છે કે પૂરી રાત આખી રાત એ અમારા ઘરની ચોકી કરે છે અવર એટલે અમારું અમારા હાઉસ એટલે ઘર પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું બરાબર હવે પેરેગ્રાફ બદલી ગયો છે એક લાઈનને છોડી દીધી છે તમે પણ છોડી દીજો અહીંયા મેં પેરેગ્રાફ પાડેલો છે અને છેલ્લું વાક્ય આપણે છે આઈ લવ માય પેટ ડોગ હવે બધાય જ્યારે એને ગમતું હોય ત્યારે જ એ કૂતરો પાડતા હોય છે જો એ કૂતરાને પ્રેમ ન કરતા હોય તો કૂતરો રાખે નહીં એટલે અમે એ બતાવે છે કે આઈ લવ માય પેટ ડોગ એટલે હું લવ એટલે પ્રેમ કરું છું કે ગમતો હોય છે આઈ લવ માય પેટ ડોગ મારા કૂતરાને હું ખૂબ જ પ્રેમ કરું છું તો આ આપણે નિબંધ જોયો છે બરાબર તો આ નિબંધ તમારે વ્યવસ્થિત અક્ષરે લખી લેવાનો રહેશે ચાલો આવજો તો